विद्यार्थियों नमस्कार। आज आप जोईशु धोरण 11 कॉमर्स विषय अर्थशास्त्र चेप्टर नंबर 3 मांग एमनी अंदर लेक्चर नंबर 5 जोईए। तो शुरुआत करिए विद्यार्थियों, तो लास्ट लेक्चर नी अंदर आपनो जे पॉइंट 3.5 जोयेलो मांगना नियमना अपवादो एमनी अंदर 4 पॉइंट जोयेला। प्रतिष्ठा मूल्य धरावती वस्तुओ, अत्यंत सस्ती वस्तुओ, अलका प्रकारनी वस्तुओ अने ग्राहकोनी पसंदगी, जे आ 4 पॉइंट हता ई मांगना विरुद्धना जे पॉइंट एटले अपवादो कहेवाना हता ए जोया हता। अने त्यार पछी आपणे जोयुं हतुं 3.6 માંગનું વિસ્તરણ અને માંગનું સંકોષણ, એટલે ઈ છે માંગનું વિસ્તરણ અને સંકોષણ। તો આપણે એવું કહીએ કે માંગમાં વધારો અને ઘટાડો, પણ એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે માંગમાં જ્યારે વિસ્તરણ અને સંકોષણ દર્શાવે ઈ માંગની કિંમતને આધારે દર્શાવે છે, અને માંગનો વધારો અને ઘટાડો છે ઈ કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એના આધારે તે દર્શાવે છે। માંગનો વધારો અને ઘટાડો કે કિંમત સિવાયના અન્ય પરિબળો, તો કે આપણે જોયું હતું કે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુની કિંમત, અવેજી વસ્તુઓ અને પૂરક વસ્તુઓ, ભવિષ્યની કિંમતો અંગેની અટકળો, વસ્તી અને વસ્તી વય જૂથ, આ જે અન્ય પરિબળો કહેવાય કિંમત સિવાયના માંગણી ઉપર અસર કરતા હોય ત્યારે વધારો અને ઘટાડો આવે છે। તો આજના લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ જોવાના છે। એક 3.7 છે એ માંગનો વધારો અને ઘટાડો, અને 3.8 વ્યક્તિગત માંગ અને બજાર માંગ। તો શરૂઆત કરીએ 3.7 માંગનો વધારો અને માંગનો ઘટાડો, જેને ઇંગ્લિશમાં ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડ, ઇન્ક્રીઝ એટલે વધારો એન્ડ એટલે અને ડિક્રીઝ એટલે ઘટાડો, ઇન ડિમાન્ડ એટલે કે માંગમાં વધારો અને ઘટાડો। તો શરૂઆત કરીએ ફર્સ્ટ પોઈન્ટ, કિંમત સ્થિર રહેતા માંગનો વધારો ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત છે। કિંમત તમારી કેવી રહેશે? સ્થિર રહેશે, કિંમત તમારી સ્થિર રહેશે, પણ શું કીધું? અન્ય પરિબળોને આધારે જે માંગ છે એમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે। તો એમાં પહેલો પોઈન્ટ જોઈએ માંગનો વધારો। આપણે આગળ જોયું હતું એ જ પ્રમાણે કે આપણે 5 માર્ક્સની અંદર પૂછાય કે માંગનો વધારો અને ઘટાડો દર્શાવો આકૃતિ સાથે, તો તમારે બંનેની અંદર વ્યાખ્યા સાથે કાલ્પનિક ઉદાહરણ સાથે આકૃતિ દોરીને સમજાવવાના 5 માર્ક્સની અંદર, અથવા આપણે ખાલી એવું પૂછે કે માંગનો વધારો આકૃતિ સાથે દર્શાવો તો 3 માર્ક્સમાં, તો માંગનો વધારો ની આકૃતિ તમારે વ્યાખ્યા આપવાની, એનું કોષ્ટક આપવાનું અને તમારે એની આકૃતિ દોરી દેવાની, તો ખાલી 3 માર્ક્સની અંદર એવી રીતનું આવી શકે। એવી રીતનું ઘટાડાનું પૂછાય તો એ પણ 3 માર્ક્સની અંદર આવી શકે। તો પહેલું છે માંગનો વધારો જે 3 માર્ક્સની અંદર આવે, તો કે અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહેવાય છે। કિંમત સિવાયના અન્ય પરિબળોને આધારે માંગમાં જે પરિવર્તન આવે છે એને કહેવાય છે માંગમાં વધારો। તો એમાં જોઈએ આપણે એક ઉદાહરણ આપેલું છે કે વસ્તુની કિંમત રૂપિયામાં અને વસ્તુની માંગ છે એ એકમમાં, જે નોંધ દર્શાવે છે માંગનો વધારો। જે પહેલા કોષ્ટકમાં આપણે વસ્તુની કિંમત 5 રૂપિયા 5 રૂપિયા અને 5 રૂપિયા, જે વસ્તુની કિંમત સ્થિર છે, નથી કિંમતમાં વધારો થતો કે નથી કિંમતમાં ઘટાડો થતો, વસ્તુની કિંમત કેવી છે? સ્થિર, એટલે કિંમત સિવાયના કોઈ અન્ય પરિબળોમાં અસર થઈ જશે તો એની માંગમાં અસર થાય। તો જ્યારે 5 રૂપિયાની કિંમત હતી તોય 8 રૂપિયા માંગ છે, 5 રૂપિયા કિંમત પાછી છે, નથી વધતી કે નથી ઘટતી, ત્યારે વધીને માંગ 10 એકમ થાય છે, પાછી 5 રૂપિયા જ માંગ કિંમત છે,
જ્યારે માંગ 10 એકમ થી 12 એકમ એટલે કિંમત સ્થિર છે પણ જ્યારે માંગમાં 8 રૂપિયા 10 એક 8 એકમ 10 એકમ અને 12 એકમ જે વધારો દર્શાવે છે એને કહેવામાં આવે છે માંગમાં વધારો જેમની આપણે એક આકૃતિ આપણી ડિસ્પ્લે ઉપર છે તો x ધરી અને y ધરી x ધરી બરાબર આપણે જોઈએ તે આ સ્વતંત્ર ચલ y ધરી ઉપર આપણે પરતંત્ર ચલ x ધરી ઉપર માંગ દર્શાવી છે y ધરી ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે ત્યાર પછી તમે દર્શાવી શકો કે x ધરી બરાબર 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ જ્યારે y ધરી પર 1 સેન્ટીમીટર બરાબર વસ્તુની કિંમત તમે 1 રૂપિયો દર્શાવી છે તો આપણી એક આકૃતિ જે આપણે ડિસ્પ્લે ઉપર છે તો આપણે જો જે y ધરી ઉપર વસ્તુની કિંમત 5 રૂપિયા છે તેને સમાંતર જો કારણ કે વસ્તુની કિંમત કેવી છે સ્થિર છે જ્યારે x ધરી ઉપર આપણે 3 પોઈન્ટ આપેલા છે 8 રૂપિયાએ 10 રૂપિયા અને 12 રૂપિયાએ તો એમાં જે 8 રૂપિયા છે એની ઉપર સીધું તમે જુઓ તો કે 8 એકમ છે એ ઉપર તમે જોશો એટલે ત્યાં A બિંદુ છે 10 એકમ એ B બિંદુ છે અને 12 એકમ છે ત્યાં આપણે કયું બિંદુ દર્શાવેલું છે C બિંદુ દર્શાવ્યું છે તો જે A બિંદુ છે એ માંગ રેખા DD છે જે માંગ રેખાનો વધારો A થી B તરફ અને B થી C તરફ એટલે એવું કહી શકાય ડાબી થી જમણી તરફ એ થી સી સુધી એ માંગનો વધારો દર્શાવે છે જે રેખા ડી ડી થી D1 સુધી કે સી બિંદુ છે ત્યાં જો માંગ રેખામાં D1 અને D1 બંને સાઈડ દર્શાવ્યા છે અને એ બિંદુએ ડી અને ડી તો એવું કહેવાય કે ડી ડી બિંદુ થી D1 એ માંગમાં વધારો દર્શાવે છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ A માંગ રેખા DD પર છે બિંદુ A ક્યાં છે માંગ રેખા DD પર દેખાય છે વિદ્યાર્થી મિત્રો બિંદુ A માંગ રેખા DD પર છે ત્યાર પછી દર્શાવ્યું છે અન્ય પરિબળોને કારણે માંગ વધીને બિંદુ C તરફ આગળ ખસે છે જે માંગ રેખા D1 પર છે તેથી A થી C માંગનો વધારો દર્શાવે છે તો જે A થી શું કીધું છે C તરફ આગળ વધે છે જ્યાં D1 DD અને D1 D1 તો A થી C તરફ એ માંગ રેખા છે એ વધારો દર્શાવે છે ત્યાર પછી માંગ રેખા DD પોતાના મૂળ સ્થાનેથી જમણી તરફ ખસે છે જે માંગ રેખા D1 છે જો માંગ રેખા આપણે કઈ છે જે DD છે એ ત્યાંથી ખસીને કઈ બાજુ કે છે કે જે જમણી તરફ ખસે છે જમણી તરફ કયું આપેલું છે D1 અને D1 એટલે A થી C સુધીનું બિંદુ એ છે એ માંગની અંદર વધારો દર્શાવે છે તો આ 3 પોઈન્ટ એમની અંદર જોયા હવે ત્યાર પછી છે માંગમાં ઘટાડો માંગમાં ઘટાડો છે એ આપણે ખાલી પૂછવામાં આવે 3 માર્ક્સની અંદર તો જોઈએ અન્ય પરિબળોમાં ફેરફારોમાં માંગમાં જે ઘટાડો લાવે છે તે માંગનો ઘટાડો છે આમાં પણ કિંમત સાથે કોઈ જ લેવા દેવા નથી જે અન્ય ફેરફારો હતા જે અવેજી વસ્તુ જે પૂરક વસ્તુ વસ્તીનું જો વૈજૂત વ્યક્તિગત માંગ વ્યક્તિની આવક આ બધી છે વ્યક્તિની અભિરુચિ વ્યક્તિની પસંદગી આમાં ફેરફાર આવે તો માંગમાં ફેરફાર આવે છે કિંમત સાથે કોઈ લેવા દેવા નથી તો એમાં આપણે એક ઉદાહરણ આપેલું છે કે કિંમત તમારી સ્થિર રહેશે છતાં પણ માંગમાં ઘટાડો થાય છે તો જુઓ વસ્તુની કિંમત રૂપિયામાં 5 રૂપિયા 5 રૂપિયા અને 5 રૂપિયા જ છે એમાં વધારો કે ઘટાડો થતો નથી પણ વસ્તુની માંગ 8 રૂપિયાથી ઘટીને 6 રૂપિયા થાય છે અને 6 થી ઘટીને 4 એકમ તો 8 એકમથી 6 એકમ અને 6 એકમથી 4 એકમ એટલે એ માંગમાં શું થાય છે ઘટાડો દર્શાવે છે તો આપણી એક અનુસૂચિ છે કાલ્પનિક એના આધારે આમને એક આપણે આકૃતિ પણ જોઈ લઈએ તો આકૃતિની અંદર x ધરી અને y ધરી
एक्स धरी एटले स्वतंत्र चल, वाय धरी एटले परतंत्र चल, एक्स धरी बराबर एक सेंटीमीटर बराबर बे एकम, वाय धरी बराबर एक सेंटीमीटर पर एक रुपयो किंमत दर्शाई छे। तो जो आपणे आकृति में जो तो अपने एक धरी ऊपर बे चार छ आठ अने दस ई मांग एकम में दर्शावेला छे, जयरे वाय धरी ऊपर एक रुपया बे तरण चार अने पांच जे किंमत दर्शाई छे जेनो उद्गम बिंदु जीरो छे। तो आपणे पहेला एक धरी ऊपर जो चार छ अने आठ त्यां आपने ऊभा लीटा देखाय छे विद्यार्थी मित्रों, तो एनी ऊपर अमे सीधू जो तो चार से न्या सी बिंदु छे, छ छे त्यां बी बिंदु छे अने आठ से त्यां ए बिंदु छे, ज्यारे पांच से वाय धरी ऊपर एने समांतर से एक ज लाइन छे जे वस्तुनी किंमत दर्शावे छे पांच रुपया जे स्थिर किंमत छे, जे चार छ अने आठ ई एकम छे, आठ थी छ अने छ थी चार जे एनी मांग मां शुं दर्शावे छे घटाड़ो दर्शावे छे। तो तमे आकृतिमां जुओ तो आपने ए बिंदु छे ए डी डी रेखा ऊपर छे, ए थी क्या तरफ जाए छे, ए केटला हती आपणी जे आपणी मांग हती केटली हती, ए आपणी आठ एकम हती, त्यांथी घटीने बी तरफ जाए छ एकम थयो, त्यांथी घटीने क्यां तरफ सी तरफ, एटले रेखा डी डी छे ए बिंदु ऊपर आवेलू छे अने जे डी टू डी छे डी टू डी छे डी टू छे ए मांग रेखा ए पण छे जे सी बिंदु दर्शावे छे, एटले ए थी सी तरफ एटले आपणे कही शकाय के जमणी थी डाबी तरफ ए मांगमां घटाड़ो दर्शावे छे, जे बिंदु कया छे ए थी सी, जे रेखा कई ए बिंदु छे ई डी रेखा पर अने सी बिंदु छे डी टू रेखा पर दर्शावेलू छे, एटले मांगमां घटाड़ो दर्शायो छे, किंमतमां कोई फेरफार न थयो होवा छतां ज्यारे मांग आठ एकम थी घटी अने चार एकम सुधी जे सी बिंदुए पहुँचे से। तो जोईए एमनी अंदर तो के आकृति में दर्शाव्या मुजब बिंदु ए मांग रेखा क्या छे डी डी पर छे, जारे अन्य परिबळों ने कारणे मांग घटीने बिंदु सी तरफ आगळ खचे से, जे मांग रेखा डी टू डी पर छे ए थी सी मांगनो शुं दर्शावे छे घटाड़ो दर्शावे छे। देखाय छे विद्यार्थी मित्रों ए थी सी जे डी पर छे ए बिंदु छे अने डी टू रेखा पर छे ई सी बिंदु छे, तो ए थी सी ए मांगनो घटाड़ो दर्शावे जे मांग छे एनो घटाड़ो दर्शावे छे। मांग रेखा डी डी પોતાના સ્થાનથી ડાબી તરફ ખચે છે જે માંગ રેખા D2 છે। સમજાણું વિદ્યાર્થી મિત્રો, ટોટલ આપણે જોઈએ તો આમાં આજે માંગમાં વધારો અને ઘટાડો આ બે પોઈન્ટ છે એ કોના કારણે, કિંમત સિવાયના અન્ય પરિબળોને કારણે જ્યારે વધારો થશે ત્યારે ડાબીથી જમણી તરફ ખસશે, જ્યારે ઘટાડો થશે ત્યારે જમણીથી ડાબી તરફ ખસશે, એક આ બાબત। અને જ્યારે વિસ્તરણ અને સંકોચન આવે વિદ્યાર્થી મિત્રો, તો વિસ્તરણ અને સંકોચન છે એ કિંમતના કારણે ફેરફાર થતો હોય, તો વિસ્તરણ અને સંકોચનની અંદર જ્યારે વિસ્તરણ હશે ત્યારે ઉપરથી નીચે તરફ આવશે અને ડાબીથી જમણી તરફ આવશે, જ્યારે એમાં સંકોચન હશે ત્યારે નીચેથી ઉપર તરફ જશે અને જમણીથી ડાબી તરફ જશે, એટલે આ તમારે ખાસ યાદ રાખવાની વસ્તુ છે। હવે આજના લેક્ચરનો જે લાસ્ટ પોઈન્ટ છે 3.8, વ્યક્તિગત માંગ કોને કહેવામાં આવે છે અને બજાર માંગ કોને કહેવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે વ્યક્તિગત માંગ અને બજાર માંગ, વ્યક્તિગત માંગમાં વ્યક્તિ એકલાની માંગ હોય, એટલે એક એક વસ્તુની કિંમત ધારો કે આજે 10 રૂપિયા છે, તો 10 રૂપિયાની કિંમતે હું છે એ 2 એકમ લઈશ, મારો મિત્ર છે એ 5 એકમ લેશે અને મારો એક ત્રીજો મિત્ર હોય એ 3 એકમ લેશે, તો મેં 2 એકમ લીધા, મારા મિત્રએ બીજાએ 5 એકમ અને ત્રીજો મિત્રએ 3 એકમ, તો ટોટલ કેટલા એકમ થયા 10 એકમ, એ 10 એકમ એ બજાર માંગ થઈ, પણ વ્યક્તિગત માંગ 10 રૂપિયાની કિંમતે કેટલી થઈ, તો મારી 2 રૂપિયા મારી 2 એકમની, મારા ભાઈ મારો મિત્ર છે એની 5 એકમની, મારો બીજો મિત્ર છે એની 3 એકમની। તો આને આપણે વ્યવસ્થિત સમજી લઈએ તમને સમજાઈ જશે। તો એને 3.8 ને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ એન્ડ માર્કેટ ડિમાન્ડ, ઇન્ડિવિડ્યુઅલને કહેવાય વ્યક્તિગત અને માર્કેટને કહેવાય બજાર માંગ, એટલે ડિમાન્ડ એટલે માંગ। તો આપણે જોઈએ વ્યક્તિગત માંગ કોને કહેવામાં આવે છે, તો કે ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ
એટલે ગ્રાહક કીધો, વ્યક્તિ એટલે ગ્રાહક કીધો કે કુટુંબ દ્વારા જુદી જુદી કિંમતે બજારમાં થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે, જે ઢાળમાં ફેરફાર જોવા મળે છે. બંનેની અંદર હું એકલો ખરીદું છું અને એક વ્યક્તિની માંગ છે, એમાં ફેરફાર થાય કુટુંબનું, મારું કુટુંબ છે, કોઈ બીજાનું કુટુંબ છે, કોઈ ત્રીજાનું કુટુંબ છે. તો આવી રીતના વ્યક્તિઓ પોતે બજારમાં જે માંગ કરે છે જુદી જુદી કિંમતે, 20 રૂપિયા, 5 રૂપિયા, 7 રૂપિયા, એવી રીતના અલગ અલગ કુટુંબ જે માંગ કરે છે, તો એમાં શું છે તો વ્યક્તિગત માંગ રેખાનો ઢાળ પણ અલગ હોય છે અને બજાર માંગ રેખાનો ઢાળ અલગ હોય છે. એટલા માટે વ્યક્તિગત માંગ રેખા અને બજાર માંગ રેખા, જે વ્યક્તિગત માંગ રેખા છે એ વ્યક્તિ પોતાનું જુદી જુદી કિંમતે 20 રૂપિયાની કિંમતે કેટલા ખરીદે છે, 15 રૂપિયાની કિંમતે કેટલા ખરીદે, 10 રૂપિયાની કિંમતે, જ્યારે બજાર માંગું છે કે 20 રૂપિયાની કિંમતે એક કુટુંબ કેટલા ખરીદે છે, બીજું કુટુંબ કેટલા, ત્રીજું, આ ત્રણનો સરવાળો એ બજાર માંગ કહેવાય છે. આગળ તમને હજી ઇઝીલી સમજાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ બજાર માંગ, પહેલાં વ્યાખ્યાઓ જોઈએ, પછી આપણે એને ઉદાહરણ સાથે એક જ આકૃતિની અંદર દર્શાવ્યું છે એમાં ખાસ જોઈશું. બજાર માંગ, ચોક્કસ સમય દરમિયાન કોઈ પણ વસ્તુની જુદી જુદી જે માંગ ઉપસ્થિત થાય છે તેનો સરવાળો કરતા બજાર મળતી માંગને બજાર માંગ કહે છે. શું કીધું છે? કોઈ ચોક્કસ સમય દરમિયાન કે 20 રૂપિયાની કિંમતે, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આજે એક વસ્તુની બોલપેનનું લેવા જાઉં છું તો કે 20 રૂપિયાની કિંમતે હું એક બોલપેન લઈશ, મારો મિત્ર છે એ 2 બોલપેન રહેશે અને મારા મિત્રનો મિત્ર છે 3 બોલપેન લેશે, તો 20 રૂપિયાની કિંમતે ટોટલ બજારમાં કેટલી બોલપેન ગઈ? તો મારી પાસે 1, મારા મિત્ર પાસે 2, એટલે 1 ને 2 3, અને મારા મિત્રના મિત્ર પાસે 3, તો ટોટલ કેટલી બોલપેન ગઈ? 20 રૂપિયાની કિંમતે 6 પેન ગઈ ને, તો એ કહેવાય ટોટલ બજાર માંગ. અને વ્યક્તિગત માંગમાં શું કે 20 રૂપિયાની કિંમતે હું 1 પેન લઈશ, 15 રૂપિયાની કિંમતે 2 પેન લઈશ અને 10 રૂપિયાની કિંમતે હું 3 પેન લઈશ અથવા હું 5 પેન લઈશ, તો મારી ટોટલ જે મારી વ્યક્તિની કહે 20 રૂપિયા, 15 રૂપિયા અને 10 રૂપિયા, મારા એકલાની ટોટલ કેટલી બોલપેનની માંગ છે? તો 1 બોલપેન પ્લસ 2 બોલપેન પ્લસ 5 બોલપેન, તો મારી 8, એ મારી વ્યક્તિગત થઈ. અને બજાર માંગ એટલે ત્રણેયનો સરવાળો, અલગ અલગ કુટુંબો લ્યો અથવા અલગ અલગ વ્યક્તિઓ લ્યો. બજાર માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. બજાર માંગ રેખા કેવો ઢાળ ધરાવે છે? ઋણ. બંને ઋણ ઢાળ ધરાવે છે, વ્યક્તિગત માંગ અને બજાર માંગ બંને ઋણ ઢાળ ધરાવે છે. પણ વ્યક્તિગત માંગ છે એનો સ્લોપ છે એકદમ સીધો હોય છે, જ્યારે બજાર માંગનો સ્લોપ છે એ સીધો નથી હોતો, એ એક ત્રાસો હોય છે. ત્યારે બંનેમાં જોઈએ તો માંગ બજાર માંગ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ કરવા માટે ઉપયોગી થાય છે. આપણે આખા માર્કેટ હોય, આખું બજારની તમારે કોઈ વેલ્યુ કરવી હોય, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં બહુ ઉપયોગી થાય છે બજાર માંગ. કે ભાઈ 15 રૂપિયાની કિંમતે અલગ અલગ કુટુંબે કુલ કેટલા એકમ ખરીદ્યા છે? તો કે 15 રૂપિયાની કિંમતે એ કુટુંબે 10 એકમ, બી કુટુંબે 20 એકમ, સી કુટુંબે 40 એકમ, તો એ, બી અને સી આ ત્રણેયનો સરવાળો 10, 20 અને 40, તો 70. તો 10 રૂપિયાની કિંમતે ટોટલ બજારની અંદર 70 યુનિટ વેચાણા છે. સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો? એના વિશે વાત કરીશું. તો સમજૂતી, ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ અથવા એને ગ્રાહક કહી છે અથવા કોઈ એક કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે. ચોક્કસ સમય દરમિયાન અલગ અલગ કુટુંબો અથવા અલગ અલગ વ્યક્તિઓ ચોક્કસ સમય અથવા આપણે ચોક્કસ કિંમત નક્કી કરી નાખી કે 20 રૂપિયાની કિંમતે એ, બી, સી, ડી, એક કુટુંબ, 2 કુટુંબ, 3 કુટુંબ, 4 કુટુંબ, 1 વ્યક્તિ, 2 વ્યક્તિ, 3 વ્યક્તિ, 4 વ્યક્તિ, કોઈ પણ આપણે લઈ શકીએ. ચોક્કસ સમય દરમિયાન તમામ વ્યક્તિઓ કે ગ્રાહકો દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે પણ વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહે છે. આ ત્રણેયનો સરવાળાને શું કહેવામાં આવે છે? બજાર માંગ કહેવામાં આવે છે. તો વ્યક્તિગત માંગ અને બજાર માંગની અનુસૂચિ નીચે દર્શાવેલી છે. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને ખાસ એ ખબર પડી જશે. તો જુઓ, એક ડિસ્પ્લે ઉપર એક કોષ્ટક આપેલું છે જેમાં લખ્યું છે ઉપર કે વ્યક્તિગત માંગ અને બજાર માંગની અનુસૂચિ
नीचे प्रमाणे छे। तो वस्तुनी किंमत पहला दर्शाई छे, शुं दर्शाई छे? वस्तुनी किंमत। अने बीजू कोष्टकमां छे वस्तुनी मांग जे एकममां, एमां तमे ग्राहक ए, ग्राहक बी अथवा ग्राहक सी, अथवा तमे कुटुंब लियो, कुटुंब ए, कुटुंब बी अने कुटुंब सी। अने ज्यारे बजार मांग एकममां दर्शाई छे, ए बी अने सी, आ त्रणेयनो तमारे सरवाळो करवानो होय छे। तो जो आखो कोष्टक कि भाई 20 रुपयानी किंमत छे, वस्तुनी किंमत केटली छे 20 रुपयानी, त्यारे व्यक्ति ए छे ए केटला एकम ले छे, 2 एकमनी मांग करे छे। व्यक्ति बी छे ए केटला एकमनी मांग करे छे, 4 एकमनी मांग करे छे। अने व्यक्ति सी छे ए केटला एकमनी मांग करे छे, तो के 6 एकमनी। तो व्यक्तिगत रीते मांग थई तो 2 एकम, 4 एकम ने 6 एकम, ई व्यक्तिगत मांग कहेवाय। પણ આ ત્રણેયનો સરવાળો કરો કે 2+4+6 એટલે 12, તો આ ટોટલને શું કહેવામાં આવે છે? બજાર માંગ। જ્યારે વસ્તુની કિંમત 20 રૂપિયાથી ઘટીને કેટલી થઈ? 15 રૂપિયા। 15 રૂપિયા થઈ એટલે એક નામનો જે ગ્રાહક છે એની માંગમાં શું થયો? વધારો। એને 2 થી કેટલા એકમ લીધા? 4 એકમ। બી નામનો ગ્રાહક છે એને જ્યારે 20 રૂપિયાની કિંમતે 4 એકમ હતા, હવે કિંમતમાં ઘટાડો થયો તો એ 6 એકમની માંગ કરે છે। અને સી નામનો ગ્રાહક છે એ 20 રૂપિયાની કિંમતે 6 એકમની માંગ હતી, જે 15 રૂપિયાની એકમે કેટલા? 8 એકમની। તો હવે આનો સરવાળો કરો કે ભાઈ 15 રૂપિયાની કિંમત જ્યારે કિંમત ઘટી 20 થી કેટલી થઈ? 15। તો 20 એ બજાર માંગ 12 હતી, તો કિંમત ઘટી 20 થી 15, તો 15 એ કેટલી બજાર માંગ થઈ? તો 18। કેમ? કે 4+6+8=18। હવે પાછી જ વસ્તુની કિંમતમાં ઘટાડો થયો 10 રૂપિયા, 15 રૂપિયાથી કેટલા રૂપિયા? 10। એટલે પાછી એ ગ્રાહક છે એની પાછી માંગમાં વધારો થયો 4 થી 6। જે ગ્રાહક બી છે એનું 6 એકમની માંગ હતી, જે 10 રૂપિયા થયું એટલે 8 એકમ થયું। અને ગ્રાહક સી છે ત્યારે 15 રૂપિયાની કિંમતે 8 એકમ લેતું હતું, તો 10 રૂપિયાની કિંમતે 10 એકમ લેશે, તો એ કેટલે ટોટલ થયું? તો કે 6+8+10=24। તો એ બજાર માંગ કહેવાય। અને ધારો કે 5 રૂપિયાની કિંમત છે, ત્યારે ગ્રાહક એ છે એ 8 એકમ લે છે, ગ્રાહક બી છે એ 10 એકમ લેશે, અને ગ્રાહક સી છે એ 12 એકમ લેશે। તો 8+10+12=30। તો જો ટોટલ તમારે 20 રૂપિયાની કિંમતે બજાર માંગ જોવી કેટલી તમે જોવાની? 12 છે। 15 રૂપિયાની કિંમતે બજાર માંગ તો કે 18, 10 રૂપિયાની કિંમતે બજાર માંગ તો કે 24, ને 5 રૂપિયાની કિંમતે બજાર માંગ તો કે 30। તો આ જે દર્શાવ્યું એ કિંમત ઘટવાની સાથે બજારમાં ટોટલ માંગમાં વધારો દર્શાવે છે। અને વ્યક્તિગત રીતે તમે જુઓ તો 20 રૂપિયાની કિંમતે ગ્રાહક એ છે 2 યુનિટ ખરીદે, 15 એ 4 ખરીદે છે, 10 એ 6 ખરીદે, અને 5 એ 8। તો એ વ્યક્તિગત માંગ કહેવાય કે જેમ કિંમત ઘટે છે વ્યક્તિગત માંગમાં 2, 4, 6 અને 8 નો વધારો થયેલો છે। નીચે કૌંસમાં લખ્યું છે કે વ્યક્તિગત માંગ રેખા અને બજાર માંગ રેખાની આકૃતિ જે નીચે મુજબ દર્શાવેલી છે। તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે એક આકૃતિ જોવાની છે। ઓકે, તો જુઓ આપણે આકૃતિની અંદર એક્સ ધરી અને વાય ધરી, એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ, એમાં આપણે માંગ દર્શાવેલું છે, વાય ધરી પરતંત્ર ચલ, તેમાં આપણે કિંમત દર્શાવેલી છે, અને એક્સ ધરી પર જ્યારે 2, 4, 6, 8, 10, 12 એકમ દર્શાવેલા છે, 1 cm = 2 એકમ, વાય ધરી ઉપર 5, 10 અને 15 જે કિંમત દર્શાવેલી છે 1 cm = 5 રૂપિયા। હવે તમે જુઓ તો પહેલા આપણે નીચે જુઓ દેખાય છે એ બી અને સી, એ બી અને આ સી ત્રણેય દેખાય છે। ઓકે, તો જો એ છે એ વ્યક્તિગત માંગ રેખા છે, કેવી છે? જો ને આ સામે સી છે એમાં માંગ રેખા ઉપર એરો કરીને લખો વ્યક્તિગત માંગ રેખા। તો પહેલા એને સમજીએ, તો જ્યારે વસ્તુની કિંમત 20 રૂપિયા છે, ત્યારે એમાં જો વાય ધરી પર 20 રૂપિયા છે એની સામે પોઈન્ટ લખ્યો છે, તો ત્યારે એને સીધી લ્યો ત્યારે કેટલા એકમની માંગ છે એની? તો કે 2 એકમની। જ્યારે કિંમત ઘટીને 20 થી 15 આવે છે ત્યારે કેટલા એકમની માંગ થાય છે? 4 એકમની। 15 થી 10 આવે એટલે 6 એકમ, અને 10 થી 5 આવે એટલે કેટલા એકમ? 8 એકમ। એટલે એ છે એનું શું થયું કે જેમ કિંમત ઘટે છે એમ એની માંગમાં વધારો થયો, એટલે ઉપરથી નીચે તરફ, પણ એ સ્લોપ છે એ સીધો ફટાફટ આવે છે, એ ત્રણેય વ્યક્તિગત માંગ રેખાના સ્લોપ છે એ નીચે આવે, એવી રીતનું બીમાં છે।
20 રૂપિયાની કિંમતે 4 એકમ, 15 રૂપિયાની કિંમતે 6 એકમ, 10 રૂપિયાની કિંમતે 8 એકમ અને 5 રૂપિયાની કિંમતે 10 એકમ. એવી રીતનો કસ્ટમર સી છે તો 20 રૂપિયાની કિંમતે 6, 15 રૂપિયાએ 8, 10 રૂપિયાએ 12 અને 5 રૂપિયાએ 14. તો તમે જુઓ કે આ એની જે માંગ છે તો આનો ઢાળ છે એ ઉપરથી નીચે અને એકદમ સ્લોપમાં આપેલો છે. જ્યારે હવે આ ત્રણેયનો સરવાળો આપણે કરીને બતાવ્યો છે બજાર માંગનો, જુઓ એરો કરીને બજાર માંગ છે. તો આ ત્રણેયનો સરવાળો જુઓ, 20 રૂપિયાની કિંમતે કેટલો ત્રણનો સરવાળો થાય છે તો 12 છે. તો જો આ બિંદુ છે ક્યારે ક્યાં છે, 12 એની અંદર સીધું તમે લાઇનમાં જુઓ એટલે નીચે તમને 12 દર્શાવવામાં આવેલા છે. તો ત્યાર પછી 15 રૂપિયાની કિંમતે તો કેટલી છે, તો ત્રણેયનો સરવાળો કેટલો હતો, 6 + 4 + 6 + 8 એટલે 18 હતો. 10 રૂપિયાની કિંમતે તો કે 10 રૂપિયાની કિંમતે 24 થાય છે, 6 + 8 + 10. અને 5 રૂપિયાની કિંમતે તો 8 + 10 + 12 = 32. તો એનો સ્લોપ છે એકદમ નથી, એ ધીમે ધીમે ઢળતો ઢાળ છે, એ પણ ડાબીથી જમણી તરફ અને ઉપરથી નીચે આવે છે. તો આવી રીતની વ્યક્તિગત માંગ અને બજાર માંગ, વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો તમને કે વ્યક્તિ કે કુટુંબ લ્યો તો એક ઉકની માંગ લેશે અને આ ત્રણેયના સરવાળાને બજાર માંગ કહેવામાં આવે છે. તો આજના લેક્ચરની અંદર એક આપણો સેલો પોઈન્ટ રહ્યો કે ભાઈ બધી જ વ્યક્તિ માંગ રેખાઓ ઋણ ઢાળ વાળી હોય છે, વ્યક્તિગત માંગ રેખાનો ઢાળ કરતા બજાર માંગ રેખાનો ઢાળ કેવો છે, ઓછો દર્શાવે છે. વ્યક્તિગત માંગ કરતા બજાર માંગ રેખાનો ઢાળ છે એ ઓછો દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની અંદર જોયું જે આપણે માંગમાં વધારો અને માંગમાં ઘટાડો એ 3.7 જોયો અને ત્યાર પછી આપણે 3.8 જે પોઈન્ટ જોયો આપણે કે માંગ બજાર માંગ અને વ્યક્તિગત માંગ રેખા આ બંને જોઈ, બંનેની આપણે આકૃતિ જોઈ. હવે આપણો જ્યારે લેક્ચર નંબર 6 આવશે, 6 લેક્ચરની અંદર આપણે એક 3.9 આપણો છે માંગની સાપેક્ષતા, 3.10 માંગની મૂલ્ય સાપેક્ષતા છે એના પ્રકારો છે એ આપણે અને નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે દરેક પ્રકારો ડિટેલમાં સમજીશું.